એ આજે પરદાન બોલાવે પુતભાઈ આવો તો રે જો રાજ ને દરબાર આવ્યો આપણે દરબાર પરદાન બોલાવે પુતભાઈ આવો તો રે આપ રાજી હા આપ પુતભાઈ હા પોકરણગઢ ના રાજા રાજા અજમલ એમની દીકરી સગુણા નું લીલુડું શ્રીફળ લઈ અને આ ભૂદેવ આપણા રાજ દરબાર સુધી આવ્યા છે. એ લીલુડા શ્રીફળ નો સ્વીકાર તમારે કરવાનો છે. અરે પિતાશ્રી, એ તો કદાપી નહીં બને. કારણ પોકરણગઢના રાજા અજમલ એમની અરે 20 વર્ષના બોલા છે, એટલું નહીં 22 વર્ષના બોલા છે. મારે આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે પુત્ર પ્રતાપ, હું પણ જાણું છું એમની સાથે આપણે વેર ચાલી આવે છે, માટે આટલો બધો ક્રોધ ન કરો અને પિતાજીની આજ્ઞાનું પાલન કરો અને આ શ્રીફળનો સ્વીકાર કરો. જય પિતાશ્રીની આજ્ઞા. સરસ લ્યો, જોઈ લી, જોવા પડે ને, જોઈ લો. ફરતા ફરતા દીકરી આપવાની છે, દીકરી આપવાની રી ને. હમણે ગાડી રીકો નીકળી ને, ત્યાં તોડતા જ નહીં. તો આમાં આઈડિયા જેવું કઈ બધું સહી કયો એટલે હું આ બધું જે બધું ઓડવું એડો આ બધું સારું એવું છે. આ બધું બધું કેટલી બીટલી જેડી થાય ને પતુભાઈ. હા એમ કેમ તમે ઢીલા પડી ગયા? ઢીલું ન પડાય,
મોજ મારે વાય શ્રીફળ આવ્યું છે બરોબર આવી વાત હશે છે એની કરતા તમે મોજમાં છો મને તો મોજો છે ને પતુભાઈ ને લગન હોય તો મારા ફટાક્યા ફોડવાનો વારો આવી જાય એટલે એ વાત છે આ કે વારો નો આવ્યો દિવાળી આ એ વાત છે તમારી કારણ કે છોકરા બધા સુસુરિયા કરી નાખ્યો કઈ નઈ કુંવર તો સરસ છે હારા છે અમને ગોઠી ગયા પણ ધંધામાં હું ધંધો શું કરે એમ પૂછવું તો પડે ને કપાસીની ગાડી આપે આપણે કપાસી ખોલ નું નીકળે હા એની ગાડીમાં જાય ઓલા ગાડી ની જાય ત્યાં કલિન્ડર છે ઉભી રાખો ઉભી રાખો ઉભી રાખો સાઈક માંગે ઈ તો નહી ભેગું થાય મેં તમને પેલા જ કીધું હતું હવે તો ભેગું કરવું જ પડશે ને દાદા તમારું મારું બે નું હશે આપણે બાપુ અમારા પછી કડક છે બરોબર એ તો તમારી આ લોખી ધમકી કહેવાય કોની તમારી હવે તો તમારે ધમકી નહીં હવે તો પછી આમ પત્તુભાઈ અમારે હવે કીધું હોય એટલે પૂરું થઈ જાય અમારે બાપુ નો હુકમ હોય પણ એ કામ કેમ તો મોટું કાશરી જેવું કરી ઉભા પત્તુભાઈ ગમે ટેન્શન માં છે અરે હું જાઉં માં તમે તારે ફટાક્યા બટાક્યા બધું કમ્પ્લેટ લાવે અને ઢીલા પડતા નહીં તમારો અરવણી હું થાય પાછો કાંઈ નહીં કટવાનું દાદા બોલો જોઈ લો જોઈ લો પણ મોજડી ની અંદર એક અંગૂઠો નથી અરે પ્રધાનજી ઘણી ખમા બાપુ ને ઘણી ખમા બાપુ હશે એ સને આપણે આપણે આ કુંવર બરોબર હા કેમ છો બોલો ફેરવાવો જમણો હાથ તો લાવો જમણો હાથ આપો તલવાર પકડું જમણો હાથ આજ લીલુડા નાળીએ જિલ્લો પર તપરાય લીલુડા નાળીએ જિલ્લો તમે કેવું કરી દો આપડે લગ્ન ના કરો અમારે બાબુ ની તલવાર થોડી ખરી અણીદાર છે પછી બીજું પછી નાચી તમે આ મુહૂર્ત નું કાઢો પછી આગળ આગળ વિચારું
પછી બીજું કઈ નહીં. ઘણું કામ છે, એ બધું મોટું બાંધી દક્ષિણા દેવાની છે. એમાં હું કેમ દાદા તમે ઢીલા પડો? તમે આમ આમ કરી એટલે આમ જોઈ જાવ. આમ આમ બધું મોટું બાંધી દેવાની છે, મળી જાય ને? હા, નગરી કઈ છે ખબર છે? એ તો ખબર છે, પણ પછી પાછા મોઢું નો ફેર્યું તા. અરે ફેરવે બીજો એમ તો જોઈ દઉં. હજી એવા પેલા રે પના રે પંડિતજી, હજી ફેર ઘણા કામ આવે, પણ તમારે કેવું કામ લેવું મને કેમ ખબર પડે? તમારે જ કરવાનું છે, અને તમારે કોઈ જાતનું ઢીલું પડવાનું નથી. મોટું બાંધી દક્ષિણા દેવાની, એ તો હું ભાળું છું. અહીં કયું નો કઈ વાંધો નહીં. હે સરસાની ને લખાવી લખાવી કાયદો લખાવી
वंदे मात वंदे गणपति लागू पाज गणपति दादा प्रथम तुम्हारी पापरा અમે નાન જ પડતા પણ આમ કઈક નક્કી તો કરો નક્કી કરીને આ બાજુ બેઠા બધા જીસીબી માં લઈ જવાના શેમાં લઈ જવાના જીસીબી માં આ બાજુ બેઠા ટ્રેક્ટર માં હા પછી અમાર પતુભાઈ ઇકો માં હા આ બધા તો કેમ કરજો બુલેટ બુલેટ છે ઘર ના તો વાંધો નહીં એટલે રાણ દાડી આવશે તમારા મહારાજા ને કહી દીજો કાંઈ વાંધો નહીં અને મારી હારે થોડા ખમણ મંગવા દાંત નથી ને